રેમડેસિવિર ઇન્જેક્શન જે છે એના માટે જિલ્લામાંથી ઘણા ફોન આવે છે, મેડિકલ કોલેજ ઉપર, અમારા ઉપર, કે અમને સાહેબ આટલા રેમડેસિવિર ઇન્જેક્શન જોઈએ છે. ખરેખર રેમડેસિવિર ઇન્જેક્શન જે છે એ મેડિકલ કોલેજના અંડરમાં નથી, એ તો CDMO જે મુખ્ય જિલ્લા તબીબી અધિકારી છે ભરતભાઈ મિસ્ત્રી એમના અંડરમાં છે અને એ સરકારના કંટ્રોલમાં છે. ફક્ત એની ઓફિસ જે છે એ સિવિલ કમ્પાઉન્ડમાં છે, એટલે લોકોને એમ થાય છે કે આ સિવિલવાળા આપતા હશે, પણ જો સિવિલને પણ જોઈએ તો એ CDMO જ એને પ્રોવાઈડ કરે છે. અમારા હસ્તકમાં આવા કોઈ ઇન્જેક્શન આપવાનો કોઈ સત્તા નથી, અમને સરકારે આવી રીતે કોઈ ફાળવણી કરવા માટે આપેલા નથી. નમસ્કાર, હું ડૉક્ટર સુનિલભાઈ જોશી, મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ, બનાસ મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતેથી બોલું છું. બનાસ મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતે રેમડેસિવિરના ઇન્જેક્શનનું જે વિસ્તરણ થઈ રહ્યું છે તે બનાસ મેડિકલ કોલેજ દ્વારા નથી થઈ રહ્યું, પરંતુ CDMO એટલે કે CDMO કમ સિવિલ સર્જન ડૉક્ટર ભરત મિસ્ત્રી દ્વારા થઈ રહ્યું છે, જેનું તમામ ધ્યાન કલેક્ટરશ્રી દ્વારા રાખવામાં આવે છે. અને આ સરકારી સપ્લાય છે, બધું જે ઇન્જેક્શનનો સપ્લાય જે છે એ CDMO દ્વારા જ આપવામાં આવે છે.